હું છું નૈમિષા અને સુપર સહેલિયામાં તમારું સ્વાગત છે. તુવેરની દાળ તો આપણે રોજ બનાવતા જઈએ છીએ. ચાલો આજે બનાવીએ આખા મગની દાળ. આખા મગની દાળની દાલ ફ્રાય બનાવવા જઈ રહ્યા છીએ. તેના માટે સૌ પ્રથમ આપણે આખા લીલા મગ એને પલાળી દઈશું લગભગ 15 મિનિટ માટે. ત્યાર પછી આપણે તેને કૂકરમાં જ મીઠું અને થોડો સોડા નાખીને બાફી લઈશું. સરસ રીતે આપણા મગ એકદમ પોચા અને બફાઈ ગયા છે. બાકીની સામગ્રીમાં આપણે લઈશું 1 કાંદો, 1 ટામેટું, 10-12 લસણ, 2-3 લીલા મરચાં અને છેલ્લા બાઉલમાં છે કાપેલો લીમડો. હા, લીમડો કાપીને નાખીશું તો તેને કોઈ બહાર નીકાળી નાખે અને તે પેટમાં જશે. લીમડો, લસણ, ડુંગળી બધું આરોગ્ય માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો તેનો ઉપયોગ કરી અને આપણે આખા મગની દાળ બનાવીએ. 1 ચમચો તેલ આપણે મોટા પેનમાં લઈ લઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મગને આવી રીતે વલાણીથી એને હલાવી લઈશું. બ્લેન્ડરનો ઉપયોગ નહીં કરીએ એટલે થોડા મગ આખા રહેશે અને થોડી દાળ બની જશે. આવી રીતે આપણે મગને વલોવી દઈશું. ત્યારબાદ આપણે જીરાનો વઘાર કરીશું. આમાં મોસ્ટલી બધા જ આપણે દાલ ફ્રાયના જ મસાલાનો ઉપયોગ કરવાનો છે. ચપટી હળદર નાખીશું. વઘારમાં જ થોડી હિંગ નાખી દઈશું. સરસ રીતે આપણો વઘાર બેસી રહ્યો છે. કાપેલો લીમડો નાખી દઈશું. કાપેલો લીમડો નાખવાથી તેને કોઈ બહાર નહીં કાઢી નાખે. લીલા મરચાં નાખી દઈશું અને તેને સરખી રીતે તેલમાં સાંતળાવા દઈશું. મરચાંની તીખાશ તેલમાં આવી જશે તો આપણો વઘાર સારો બેસશે. હવે કાપેલું લસણ થોડું પ્રમાણમાં વધારે નાખ્યું છે એવું નાખશો તો તમારી દાળ ખૂબ જ સરસ થશે અને તેને પણ આપણે સરસ રીતે ગુલાબી થવા દઈશું. લસણ, મરચાં, લીમડો આ બધું સરસ રીતે સંતળાઈ જશે. ત્યારબાદ આપણે નાખીશું તેમાં 1 કાંદો જેને મેં ઊભી સ્લાઇસ કરીને રેડી કરી રાખેલો છે. આ બધી જ વસ્તુ આપણે રેગ્યુલર દાલ ફ્રાયમાં નાખતા જઈએ છીએ. આજે આપણે મગની દાલ ફ્રાય બનાવવા જઈ રહ્યા છીએ. આ રેસીપી તમે એકવાર બનાવશો તો તમારી ફેમિલી આને ચોક્કસ પસંદ કરશે અને કાયમ માટે તમે બનાવતા થઈ જશો. સરસ રીતે આપણી ડુંગળી પર સતરાઈ ગઈ છે અને હવે નાખી દઈશું 1 ટામેટું. ટામેટાને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું, રસો થવા દઈશું. ત્યારબાદ નાખી દઈશું 1 ચમચી ગરમ મસાલો અને 1/2 ચમચી આમચૂર પાવડર એટલે ડ્રાય મેંગો પાવડર. હવે આ બધી વસ્તુને સરસ રીતે આપણે તેલમાં ચડવા દઈશું. મસાલા જેટલા તેલમાં સરસ ચડશે તેટલો જ તેનો સ્વાદ સારો આવશે. એટલે તેલમાં ચડાવવા માટે ઉતાવળ કરવી નહીં, શાંતિથી મસાલાને ચડવા દેવા. ત્યારબાદ આપણે જે વલોવેલી મગની દાળ છે તેને આપણે આની અંદર એડ કરી દઈશું. હવે સરસ રીતે આપણી દાળ મસાલામાં મિક્સ કરી દઈશું. મગની દાળ થોડી જાડી છે એટલે તેથી આપણે તેમાં હજી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને ઉકાળવાની છે એટલે થોડુંક પાણી બળી પણ જશે. હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. જેટલી ક્વોન્ટિટી તમારે દાળની બનાવી હોય એટલી દાળની બનાવી અને પછી જ મીઠું નાખવું. તેથી વધારે 1-2-3 વાર મીઠું નાખવું પડે નહીં. હવે સ્વાદ પ્રમાણે આપણે લાલ મરચું અને થોડુંક ધાણાજીરું પાવડર નાખી દઈશું અને લો, આપણી મગની દાલ ફ્રાય તૈયાર થઈ ગઈ છે. ઘણા લોકોને ડબલવાર તડકો કરવો ગમતો હોય છે પણ મારા ખ્યાલથી આટલો તેલ આપણે વઘારમાં મૂક્યું હતું એટલું ઇનફ છે એટલે વધારે તેલ આપણે ન ખાવું જોઈએ. તો ચાલો આપણે દાલ ફ્રાયને સર્વ કરી લઈએ. સરસ દાલ ફ્રાય આપણી તૈયાર છે.